ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં આપણો વિષય છે ગણિત અને આપણો ચેપ્ટર છે સાર સમય ગહી જાય છે. મેં તમને ગયા પીરિયડમાં કહ્યું હતું કે આપણે આવતા પીરિયડમાં ઘડિયાળ શીખીશું, તો આજે આપણે શું શીખવાનું છે? ઘડિયાળમાં જોતા શીખવાનું છે. આપણો સમય કેટલા વાગ્યા તે આપણે જોવાનું રહેશે. જો આ શું છે, તમે ઓળખો છો ને? ઘડિયાળ છે. ઓકે, તો આપણે ઘડિયાળમાં જોતા પહેલા શીખીશું. કઈ રીતે શીખીશું? તો કે પેલા હું અહીંયા અમુક લખું છું, હંમેશા આપણે ઘડિયાળ દોરીએ ત્યારે બરાબર વચ્ચે આવક હોય, બરાબર છે? ત્યાંથી કાકા શરૂ થાય. ચલો, બરાબર ઉપર કયો અંક હોય? ઓકે, 12. એની બરાબર નીચે કયો અંક હશે? 6. અને આ વચ્ચેના કેન્દ્રથી તમે આ બાજુ જાઓ તો 3 હોય, આ બાજુ જાઓ તો 9 હોય. બે ઉપર આવ્યો,
લીટર આવે એટલે કે 10 મિનિટ થઈ છે એટલે કે 10 ને 10 મિનિટ આને આપણે કેમ લખીશું તો કે 10 વાગ્યા છે તો 10 લખીશું અહીંયા આપણે કલાક દર્શાવીશું આ બાજુ આપણે મિનિટ દર્શાવીશું બરાબર છે તો એ 10 ને 10 બરાબર આવી રીતે જો 4 પર હોય તો 10 ને 20 લખીશું 6 પર હોય તો 10 ને 30 લખીશું એવી રીતે આપણે મિનિટો દર્શાવતા રહીશું હવે આપણે જોઈએ ઘડિયાળ ઘડિયાળમાં પણ આપણે આવી રીતે જ કરીશું પાછળથી થોડાક ઉભા રહ્યો તમને ઘડિયાળ દેખાય છે જુઓ અહીંયા 60 નંબર દેખાય છે પછી જે 5 10 15 20 25 30 35 40 45 50 અને 55 અહીંયા 60 એટલે કે 0 પછી આવી જશે બરાબર છે હવે અત્યારે ઘડિયાળમાં રાઈટ હાથ વગાડું છું બરાબર દેખાય છે એટલે કે આ કેટલા વાગ્યા કહેવાય 8 વાગ્યા કહેવાય છે બરાબર ને અહીંયા આપણે 8 ને 60 લખવાના નથી અહીંયા આપણે 8 અને 00 લખીશું હવે આપણી ઘડિયાળ આગળ વધતી જાય છે તો હવે કેટલા વાગ્યા છે ઘડિયાળમાં જુઓ તો 8 અને 10 ચલો 10 મિનિટ ઘડિયાળ આગળ ચાલી તો અહીંયાથી પણ કાંટો થોડો થોડો આગળ કલાક કાંટો ખસશે કારણ કે મિનિટ કાંટો જો અહીંયા સુધી ખસી નહીં આવે ત્યારે 8 થી 9 પર કાંટો કલાક કાંટાને પહોંચવાનું છે કલાક કાંટાને 8 પરથી 9 પર પહોંચવાનું છે એટલે કે મિનિટ કાંટો 1 કલાક આખું રાઉન્ડ મારે ત્યારે એને અહીંયા ખસવાનું છે એટલે આ પણ થોડો થોડો ખસશે મિનિટ ખસે તેમ કલાક કાંટાને પણ ખસવું પડે છે હવે આને કેટલા વાગ્યા કહીશું તો કે 8 અને 15 આને આપણે 8:15 પણ કહી શકીએ તેવી જ રીતે 9 ને 15 હોય તો 9:15 10 ને 15 હોય તો આપણે 10:15 કહીશું ઓકે તો હવે તેવી જ રીતે છે આ કેટલા વાગ્યા છે જુઓ તો કે 8 અને 25 25 પાંચું પાંચું 25 આપણે જે અંક ઉપર પહોંચે કાંટો મિનિટ કાંટો તેને 5 વડે ગુણી લેવાનું એટલે કેટલી મિનિટ થઈ હોય ઓકે તો આને 5 વડે ગુણીએ તો પાંચું પાંચું 25 થશે હવે આ કેવી રીતે અહીંયા 6 ઉપર તો જુઓ 8 અને 30 મિનિટ થઈ છે પણ કલાક કાંટો જુઓ 8 ઉપર નથી 8 અને 9 ની વચ્ચે છે એટલે કે અડધો કલાક થઈ ગયો છે હવે અડધો કલાક પર એટલે પાછો અડધો કાંટો વચ્ચે છે એટલે પાછો 9 ઉપર આવી જશે આવડી ગયું ઘડિયાળમાં તેવી જે જુઓ 8 અને આ કેટલા વાગ્યા કહીશો તો કે 8 અને 40 વાગે તમને લાગે છે 9 ની નજીક તો આપણે 9 ની નજીક કાંટો છે પણ આપણે બોલવાના છે 8 કેમ કે હજુ 9 વાગ્યા નથી એટલે આપણે 8 ને 40 લખીશું પછી આવે છે 8 ને 50 જુઓ તમને લખ્યા તો 9 સુધી કાંટો પહોંચી ગયો આને 9 ને 50 નહીં લખવાના એ આપણે લખીશું 8 ને 50 વાગ્યા છે હજુ 9 વાગવામાં 10 મિનિટની વાર છે 10 મિનિટ પછી આપણે 9 બોલીશું ત્યાં સુધી આપણે 8 ને 50 બોલીશું અહીંયા 8 ને 55 થઈ ઓકે હવે ધીમે 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 કરતા 9 વાગી ગયા જુઓ ઘડિયાળમાં 9 વાગી ગયા હવે આને આપણે કહીશું 9 વાગ્યા છે ઓકે આવી રીતે આપણે ઘડિયાળમાં શીખવાનું છે હવે હવે આપણે જોઈએ કે સમય તો ચાલ્યો જાય છે બરાબર છે એક દિવસ બરાબર કેટલા કલાક તો કે એક દિવસ બરાબર 24 કલાક થશે કેટલા થશે એક દિવસ બરાબર કેટલા કલાક થાય 24 કલાક થાય તો અહીંયા આપણે લખીશું એક દિવસ બરાબર કેટલા કલાક 24 કલાક તો 24 કલાક એટલે કે આ કલાક કાંટો એક દિવસમાં 2 રાઉન્ડ મારે છે એક દિવસમાં કેટલા રાઉન્ડ મારે છે 2 કેમ કે 12 ને 12 24 થાય ચલો હવે આપણે એમ પૂછે આવો આપણે બીજા ધોરણમાં શીખી ગયા છીએ કે અઠવાડિયું એક અઠવાડિયા બરાબર કેટલા દિવસ થાય 24 કલાક હોય ત્યારે એક દિવસ થાય છે તો એક અઠવાડિયું હોય ત્યારે કેટલા દિવસ થાય છે તો કે 7 દિવસ 7 દિવસનું અઠવાડિયું હોય છે તેવી જ રીતે એક મહિના બરાબર કેટલા દિવસ એક મહિના બરાબર આપણે મોટા ભાગે 30 દિવસનો મહિનો ગણીએ છીએ ઓકે અમુક મહિનામાં 31 દિવસો આવે એક વર્ષના મહિના કેટલા એક વર્ષના બરાબર કેટલા મહિના છે તો કે 12 મહિના એક વર્ષના કેટલા મહિના 12 કયા કયા તો કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન
કે 12 મહિના લખીશું. હવે આપણને એમ પૂછે કે 7 દિવસ બરાબર ખાલી જગ્યા અઠવાડિયા, તો 7 દિવસ બરાબર કેટલા અઠવાડિયા થાય? તો 1 અઠવાડિયું થાય, બરાબર ને? હા, તો 1 મહિના બરાબર 200 કે તો 30 દિવસ. હવે આપણે શીખી ગયા છીએ કે જાન્યુઆરી મહિનામાં 31 દિવસો હોય, ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસો હોય. કેટલા દિવસો હોય છે? 28. જ્યારે લિપિયર વર્ષ હોય ત્યારે 29 દિવસ હોય છે. ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ ક્યારે આવે છે? તો કે જ્યારે લિપિયર વર્ષ હોય ત્યારે જ ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે છે. એ જે મહિનામાં 29 દિવસ આવે ત્યારે એ વર્ષે શું કહેવાય છે? લિપિયર વર્ષ. એ વર્ષે શું કહીશું? લિપિયર વર્ષ. હવે આગળ આપણે વર્ષ શીખી ગયા, મહિના શીખી ગયા. હવે એવું આવે છે કે ચલો ગાંધી જયંતિ, ગાંધી જયંતિ ક્યારે આવે? ગાંધી જયંતિ 2 ઓક્ટોબરે આવે છે. અમુક તહેવારો છે ને ફિક્સ વારે કે ફિક્સ તારીખે જ આવતા હોય છે. આપણે કાલ બે દિવસ પહેલા ઉત્તરાયણ ગઈ, તો કે ઉત્તરાયણ ક્યારે આવે? તો કે 14મી જાન્યુઆરી આવે. એ દર વર્ષે કઈ તારીખે આવે છે? 14મી જાન્યુઆરી આવે છે. તેવી રીતે ગાંધી જયંતિ તો કે 2 ઓક્ટોબરે આવે. અને આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ, આપણે શાળામાં શિક્ષક દિન ઉજવીએ છીએ ને, તો તે ક્યારે આવે છે? તો કે તે 5મી સપ્ટેમ્બરે આવે છે. અને પછી આવે છે નાતાલ. નાતાલ પણ એમ છે કે તે 25મી ડિસેમ્બરે. આ 4-5 તહેવાર, અમુક તહેવારો એવા હોય છે કે તે તારીખ ફિક્સ હોય છે. અને જ્યારે દિવાળી છે, હોળી છે, શિવરાત્રી છે, રામનવમી છે, જન્માષ્ટમી, આવા તહેવારો આપણે ગુજરાતી મહિના પ્રમાણે આવતા હોવા છે, ઇંગ્લિશ કે અંગ્રેજી મહિનાના કેલેન્ડર પ્રમાણે તારીખ વાર નક્કી હોતા નથી. હવે આપણે લેસનમાં છે કે આવી રીતે ઘડિયાળમાં જોતા શીખવાનું છે, બરાબર છે? અને અમે બોર્ડ પર લખ્યું છે તે આપણે ગણિતની નોટમાં લખવાનું છે. અને આવી 5 ઘડિયાળો દોરવાની છે અને અલગ અલગ સમય દર્શાવવાનો રહેશે. ઘડિયાળમાં જોતા પરફેક્ટ શીખી જવાનું છે. મમ્મીના સાથે કહેવાનું કે શીખવાડે.